નર્મદા જિલ્લા કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક હતી. એમાં ભરૂચ સાંસદ માન્ય મનસુખભાઈ વસાવા અને નાંદોતના ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખ અને તમામ શાખાના અધિકારીઓ શ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોની તંદુરસ્ત ચર્ચાઓ થઈ છે. જેમ કે નર્મદા જિલ્લામાં આધાર કાર્ડ અપડેટ કરાવવા અને KYCની જે સમસ્યા ઊભી થઈ છે એની તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે, સાથે નર્મદા જિલ્લાના રોડ એ નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય કે જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના હસ્તક હોય, તમામ ખાડાઓ ઝુંબેશના રૂપે પૂરવામાં આવે અને યાલ ખાતે જે બ્રિજ તૂટી ગયો છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. સાથે સાથે જ્યાં પણ શિક્ષકો નથી, જેમ કે રીંગાપાદર હોય, માથાવલી હોય, તાત્કાલિક ધોરણે શિક્ષકો મૂકવામાં આવે. એવી જ રીતે અનનાગરિક પુરવઠાનું અનાજ સમયાંતરે સપ્લાય કરવામાં આવે અને લાભાર્થી સુધી યોગ્ય ક્વોલિટીનું પૂરતું પ્રમાણમાં અનાજ પહોંચી જાય. એવી જ રીતે આ વિસ્તારમાં વન વિભાગ દ્વારા બહારથી દીપડાઓ પકડીને છોડવામાં આવે છે એ પણ બંધ કરવામાં આવે. એવી જ રીતે આ વિસ્તારની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડેડિયાપાડા હોય કે સિવિલ હોસ્પિટલ રાજપીપળા હોય, તમામ મહેકમ ત્યાં હાજર હોય, જે જગ્યાઓ ભરવાની થાય તે સરકારમાં રજૂઆત કરવામાં આવે અને તમામ સાધનો ટેકનિશિયનો ભરતી થાય, એ પ્રકારના વિસ્તૃત બાબતોને લઈને આજે ચર્ચાઓ થઈ છે. અને અમે અપેક્ષા રાખીએ છીએ જિલ્લા વહીવટીતંત્ર પર અને સરકાર પર કે આ તમામ બાબતોની જે આજે ચર્ચાઓ થઈ છે એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એવી અમે અપેક્ષા પણ આજના દિવસે રાખીએ છીએ. આપ સૌ જાણો છો 30-8ના રોજ કલેક્ટર સાહેબને અમે રૂબરૂ મળીને એ બાબતની લેખિત રજૂઆત પણ કરી હતી, છતાંય 20 દિવસમાં કાર્યવાહી કોઈ ટેકનિકલ કારણસર નહીં થઈ હશે તો એમણે આજે તાત્કાલિક ધોરણે ત્યાં આધાર સેવા કેન્દ્ર ચાલુ કર્યા છે. એમણે કીધું 7-8 કેન્દ્ર આજની તારીખે ચાલુ કરી દેવામાં આવ્યા છે, જે અમારા માટે સારી બાબત છે અને જે પણ લોકોને આ બાબતની તકલીફો પડે છે એમને ટૂંક સમયમાં પ્રેસ મીડિયા દ્વારા જાહેરાત કરવામાં આવે કે કઈ કઈ જગ્યાએ કેન્દ્ર ચાલુ છે, જેથી કરીને લોકો ત્યાં પહોંચે અને પોતાના આધાર અપડેટ કરાવી શકે. દારૂબંધી બાબતે અને આ નર્મદા જિલ્લાના જે RTO દ્વારા જે દંડ ફટકારવામાં આવે છે એ બાબતે પણ ચર્ચા થઈ છે, તો એમાં RTOનું એક મહેકમ ડેડિયાપાડા ખાતે ઊભું કરવામાં આવે, જેથી કરીને કોઈને પણ RTOનો દંડ કરવામાં આવે છે ત્યાં ત્યાં ભરીને વ્યક્તિ પોતાની ગાડી લઈને રવાના થાય બાબતની ચર્ચા થઈ છે. દારૂબંધી બાબતે દર્શનાબેન દેશમુખની રજૂઆત હતી, તો ધારાસભ્યશ્રીની રજૂઆતને ધ્યાને લઈને SP સાહેબે એમને જે પણ હમણાં જે સ્ટ્રાઇકો કરી છે એ બાબતની માહિતી એમને પૂરી પાડવાની એમણે કીધું છે અને આવનાર દિવસોમાં દારૂબંધી અટકાવવા માટે નર્મદા પોલીસ આગળની કાર્યવાહી કરશે એ બાબતની પણ એમને બાહેધરી આપી છે. આજે સદસ્યતા અભિયાનને લઈને જે ડેડિયાપાડામાં મનરેગાના કર્મચારીઓને જે TDO દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી ત્યારે એની લઈને પણ આજે ચર્ચાઓ થઈ છે, ત્યારે એમાં તપાસ ચાલુ છે અને ટૂંક જ સમયમાં એ બાબતનો રિપોર્ટ અમને સુપ્રત કરવાની કલેક્ટર સાહેબે અમને અને DDO સાહેબે અમને બાહેધરી આપી છે. આપે જે અધિકારીનું નામ લીધું હતું એ અધિકારી બી આજે ત્યાં હાજર હતા. હા, શું જવાબ? આપણે ડેડિયાપાડાના જગદીશ સોની કરીને જે TDO શ્રી છે એ પણ હાજર હતા. એમણે પોતે એવું કીધું છે કે ઉપરથી કોઈ સૂચના મળી નહોતી, છતાંય જે કર્મચારીઓ જે ઝુંબેશના રૂપે હજારોની સંખ્યામાં સભ્ય નોંધણી કરી છે તો એમણે કીધું સરકારશ્રીની ગાઈડલાઈન જોઈશું અને કર્મચારીઓ જો આમાં દોષી ઠેરાશે તો એમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. દર મહિનાની જેમ આજે પણ જિલ્લા સંકલનની આજે બેઠક થઈ કલેક્ટરના અધ્યક્ષસ્થાને. આ બેઠકની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, ડેડિયાપાડા અને રાજપીપળા વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ અને બાકીના દરેક વિભાગના અધિકારીઓ આજની બેઠકમાં હતા. બધા અમારા સભ્યના લગભગ મોટા ભાગના સેમ સરખે જેવા પ્રશ્નો હતા. ધારાસભ્ય ડેડિયાપાડાનો પણ જે પ્રશ્ન હતો એ મારો પણ હતો કે આધાર કાર્ડ માટે લોકોને ભારે તકલીફ પડી રહી છે અને ડુંગરના લોકો ડેડિયાપાડામાં આવી અને ઘણી બધી મુશ્કેલી વેઠે છે એની પણ ચર્ચા થઈ. પણ એના પણ જવાબમાં એવું છે કે આધાર કાર્ડ જે ઓપરેટ કરનાર ઓપરેટર છે એવા આપણા જિલ્લાના 2 કે 3 ઓપરેટરો સસ્પેન્ડ થયા છે. પણ સસ્પેન્ડ થવાનું એક જ કારણ છે કે નાનીઓમાંથી કંઈક એના પૂર્તતા કરવાની કોઈક રહી ગયું એનાથી, તો ઉપલા લેવલે એનો ખ્યાલ આવી જતા તરત જ એ કોઈ પણ જાતિ તપાસ વગર સસ્પેન્ડ કરી નાખે છે અને દંડ પણ એને ફટકારવામાં આવે છે. એનો ઓપરેટરનો કોઈ ઈરાદો હોતો નથી, પણ આ કામ એટલું બધું છે ને આધાર કાર્ડવાળું, તો એમાં કોઈ ને કોઈ પ્રકારે નાની મોટી ક્ષતિ રહે છે, તો એના કારણે 3 લોકો સસ્પેન્ડ જેવા થયા, એના કારણે તકલીફ થઈ. પણ લોકોને તકલીફ ના પડે એના માટે જે તે સૂચના અધિકારી આપી દીધી છે અને સાગબારા
ના કેટલાક ઓપરેટર આને લગતા જાણકાર લોકો હોય એ નાંદોદ તાલુકાના લોકોને ડેડિયાપાડા કામે લગાડવામાં આવ્યા છે. અને બીજું અમુક કેટલીક ગ્રામ પંચાયતોમાં આધાર કાર્ડની કામગીરી ચાલે છે એવી ગ્રામ પંચાયતોનો પણ લોકોને જાણ કરવામાં આવે છે કે અમુક એરિયાના લોકો માટે અમુક ગ્રામ પંચાયતમાં આ પ્રકારની આધાર કાર્ડની સુવિધા આપવામાં આવે છે. એટલે આ લગભગ ટૂંક સમયની અંદર આ પ્રશ્ન સોલ્વ થઈ જવાનો છે. લોકો એટલા માટે ઉમટી પડ્યા કે સ્કોલરશીપના પ્રશ્નને લઈને સ્કૂલોમાંથી કહેવામાં આવ્યું કે તમારે આધાર કાર્ડ હશે તો તમને સ્કોલરશીપ મળશે. એટલે લોકો એકદમ પડાપડી કરી અને એક દિવસમાં 40 કે 50 જ આધાર કાર્ડ એ ઓપરેટર કઢાઈ આપી શકે છે, એનાથી વધારે નહીં. એટલે લોકોમાં થોડું અફડાતફડીનો માહોલ એ સર્જાયો. અને બીજી વાત વિકાસને લગતા, રોડ રસ્તાને લગતા બધા પ્રશ્નો હતા, એ પણ વરસાદના ભારે વરસાદના કારણે રોડ રસ્તા તૂટી ગયા, એ પણ સમયસર રિપેરિંગ થઈ જશે, ખાસ કરીને મોવીનો રસ્તો, એ ધારાસભ્યનો પણ પ્રશ્ન હતો, મારો પણ પ્રશ્ન હતો. એ ઉપરાંત ખાસ કરીને પેલો આપણે પ્રાથમિક સભ્યવાળો મુદ્દો પણ ચર્ચાયો કે પ્રાથમિક સભ્ય કોણ બની શકે, તો આખો નીતિ વિષયક પ્રશ્ન છે. પણ એટલું નક્કી કે જે મનરેગાનો કર્મચારી છે કે નરેગા સાથે જોડાયેલો જે કાયમી કર્મચારી નથી હોતો એ પ્રાથમિક સભ્ય બની શકે છે, તો એને લઈને એક થોડો જિલ્લાનો એક વિવાદ હતો. પણ કેટલીક સ્પષ્ટતા સરકાર સાથે પણ કરવાની છે કે હું પણ માનું છું કે કોઈ પણ અધિકારી કે કર્મચારી કોઈ પણ પાર્ટીનો કામ ન જ કરવું જોઈએ, પણ છતાં પણ પ્રાથમિક સભ્યવાળો પ્રશ્ન છે. આજે ઘણી બધી જગ્યાએ આખા દેશની આખા ગુજરાતમાં એ પ્રાથમિક સભ્ય બનાવવા માટે મોટા પાયે ઝુંબેશ ચાલે છે. તેવા સંજોગોમાં કે કોઈ અધિકારીને કે કોઈ કર્મચારીને પાર્ટીના સભ્ય નથી બનાવતા, પરંતુ જે કાયમી કર્મચારી નથી એવા લોકોને અમે બનાવી શકીએ છીએ અને બધી જગ્યાએ થાય છે. અને એને લઈને પણ કેટલોક જે એક વિવાદ ઊભો થયો હતો એનું પણ આજે ખાસો બહુ લાંબી ચર્ચા ચાલી. અમે આમ પ્રાથમિક સભ્ય કોઈ કર્મચારીને બનાવવાનો કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય હોતો નથી, પણ પ્રાથમિક સભ્ય કોઈ કર્મચારી બને, કાયમી કર્મચારી કે હંગામી કર્મચારી જે બને, તો સરકારની યોજના એ સાથે જોડાયેલા લોકો હોય છે, તો એ સરકારની યોજના વધુ સારી રીતના અમલ થાય. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે, તો એ આ પાર્ટીની પોલિસી પણ સમજી શકે, તો પાર્ટીની પોલિસી જે પણ વ્યક્તિ જે પણ નાગરિક સમજે કે મજબૂત રાષ્ટ્ર બનાવવો છે, આત્મનિર્ભર ભારત બનાવવો છે, અને આજે દેશના પ્રધાનમંત્રી જે પ્રકારે મજબૂત ભારત બનાવવાનો ઉદ્દેશ્ય લઈને ચાલે છે, એ દેશનો એક નાગરિક જો આ વસ્તુ સમજે તો આ સરકારની જે યોજનાઓ છે એ યોજના દિલથી કામે લાગે. એટલા માટે આ પ્રશ્ન અમે આ પ્રશ્નને લઈને અમે એવું ઈચ્છીએ છીએ કે આ કોઈ મારો વ્યક્તિ કોઈ પાર્ટી કે આદેશ આપ્યો નથી, પણ મારો વ્યક્તિ બરતો નથી, કર્મચારી આમાં જો જોડાય પ્રાથમિક સભ્ય સક્રિયપણે કામ કરે, હું માનતો જ નથી કે પાર્ટીનું કામ કરવું જોઈએ, પણ એક વિચારધારા સાથે જોડાય, રાષ્ટ્રીય વિચારધારા સાથે કોઈ પણ વ્યક્તિ કર્મચારી, તો એ મારો ઉદ્દેશ્ય હતો. પણ છતાં આખો નીતિ પ્રશ્ન છે, પણ એમાં એક સ્પષ્ટતા જાણવા મળી કે આવા મનરેગામાં કામ કરનાર સભ્ય એ બની શકે છે અને બીજા કોઈ કર્મચારી એ પ્રાથમિક સભ્ય બનવું હોય તો સરકારની મંજૂરી લેવી પડે, એ જ આજે સ્પષ્ટતા થઈ ગઈ. દારૂનું તો શું છે, આખા ગુજરાતને લગતો પ્રશ્ન છે, વર્ષોથી દારૂનું જે તો છે, પણ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર એટલું ચોક્કસ હું કહી શકું છું કે જે પહેલાંના વર્ષોમાં જે બેફામ પ્રકારની અડ્ડાઓ ચાલતા હતા એવા ભાજપના શાસનમાં અડ્ડા નથી ચાલતા, અને છતાં ક્યાંક ચાલતા હોય તો અધિકારીએ કીધું કે ભાઈ અમારું પણ થોડું ધ્યાન આપો, તો અમે જ્યાં પણ કોઈ અડ્ડા ચાલતા હોય ત્યાં અમે એ દૂર કરાવીને, ખાસ કરીને દેવ મોગરાનો પ્રશ્ન મોટો ઇસ્યુ થયો કે દેવ મોગરામાં કેટલાક લોકો માતાજીના નામે ત્યાં કેટલીક આવી પાર્ટીઓ મનાવવા જતા હોય છે, તો એ ખરેખર એ એવું સ્થાન એવું છે કે આધ્યાત્મિક સાથે જોડાયેલું છે. એટલે આમાં આ મુદ્દાને કોઈ એક વિરોધ કરવા જાય તો ઘણો બધો આ રીતના લોકોમાં ગેરસમજ ઊભી થતી હોય, છતાં પણ ત્યાં ડ્રિંક કરેલા લોકો પાછા રિટર્ન થતા હોય, ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય, અને ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં અનેક પ્રકારના અકસ્માતો થયા છે. એટલે આ બધાને જ એક એવી લાગણી છે કે આના પર જે ધંધા ચાલે છે કે દારૂના મોટા અડ્ડા ચાલે છે કે આવી જગ્યા પર તો બંધ થવા જ જોઈએ.